વડોદરાથી સમાચાર. એમએસ યુનિવર્સિટીમાં ફરી એક વખત પઠાણ ગેંગનો આતંક. અસામાજિક તત્વોએ કોમર્સ ફેકલ્ટીના બે વિદ્યાર્થીને માર માર્યો. મેઇન બિલ્ડિંગ પાસે તોફાની જૂથે એક વિદ્યાર્થીને પટ્ટાથી માર માર્યો. વિદ્યાર્થીનું વાહન ભૂલથી વિદ્યાર્થિનીને અથડાતા બબાલ થઈ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની મદદ કરનાર શખ્સને અસામાજિક તત્વોએ માથામાં લાકડાના ફટકા માર્યા. ગંભીર ઘટના છતાં સત્તાધીશોએ કોઈ ગંભીરતા ન દાખવી. વિદ્યાર્થી અને હુમલાખોર વચ્ચે સમાધાન થતાં ફરિયાદ ન નોંધાઈ. સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ ચૂક્યા છે. રવિ, ફરી એક વખત ત્યાં એક ગેંગ સક્રિય છે, પઠાણ ગેંગ. એનો આતંક જોવા મળ્યો છે, એક વિદ્યાર્થીને માર માર્યો છે. આખો મામલો શું છે? બિલકુલ, ચિંતન વાત કરવામાં આવે તો એમએસ યુનિવર્સિટીમાં થોડાક વર્ષો અગાઉ પઠાણ ગેંગ સક્રિય થઈ હતી અને તેને લઈને અનેક વિવાદો થયા હતા. ત્યાર પછી પઠાણ ગેંગના સભ્યો સામે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા જે તે સમયે આકરા પગલા પણ ભરવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી એક વખત પઠાણ ગેંગ એમએસ યુનિવર્સિટીમાં માથું ઉચકી રહી છે, જેમાં ગઈકાલે નજીવી બાબતે બે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને 22થી વધુ વિદ્યાર્થીઓના ટોળાઓએ ઘેરીને તેમને માર માર્યા છે. કોમર્સ ફેકલ્ટીમાં જ્યારે પાર્કિંગ સમયે એક વિદ્યાર્થીની જે વાહન છે તે અન્ય વિદ્યાર્થીને ભૂલથી અથડાતા જે બબાલ થઈ હતી તેમાં 22 જેટલા ટોળાના વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને પટ્ટા વડે માર માર્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની બહાર આવેલો જે વિદ્યાર્થી છે તે જ્યારે યુનિટ બિલ્ડિંગે ગયો ત્યાં પણ આજે પઠાણ ગેંગના તોફાની તત્વો છે તેમને વિદ્યાર્થીને ઘેરીને લાકડાના ફટકા માથામાં માર્યા, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર મામલામાં એમએસ યુનિવર્સિટીના જે વિજિલન્સના જવાનો સિક્યુરિટી ગાર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે, કારણ કે દરેક ફેકલ્ટીમાં વિજિલન્સના જવાનો અને સિક્યુરિટી ગાર્ડની ડ્યુટી નિભાવ તેનાત કરવામાં આવી છે. છતાં પણ તેમની નાક નીચે આવી ઘટના બની રહી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ આટલી ગંભીર ઘટના બની હોવા છતાં પણ એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેઓ ગંભીરતા નથી દાખવી રહ્યા. તેઓ જાણે સમગ્ર મામલામાં પઠાણ ગેંગને સાવવી ગયા હોય તે પ્રકારની ઘટના એમએસ યુનિવર્સિટીમાં બની છે. મહત્વની બાબત છે કે જ્યારે અગ્રણીઓએ બંને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને હુમલાખોર વિદ્યાર્થીઓ વચ્ચે પડીને સમાધાન પણ કર્યું, જેના કારણે પોલીસ ફરિયાદ પણ નહીં થઈ. પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યું છે કે શું સમાધાન એ વિકલ્પ છે? કારણ કે આ પ્રકારે 22 લોકોના ટોળા વળીને એક વિદ્યાર્થીને માર મારે, અન્ય વિદ્યાર્થીને માર મારે, તે કેટલું યોગ્ય અને શિક્ષણના ધામમાં આ પ્રકારની ઘટના કેટલી યોગ્ય, જે પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે. અને બીજું એ પણ ઉઠી રહ્યું છે કે શું યુનિવર્સિટીના સત્તાધીશો પઠાણ ગેંગને ફરી વખત સક્રિય થવા દઈ રહ્યા છે? શું તેમનો ઈરાદો છે કે પઠાણ ગેંગ સક્રિય થાય અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ઉભો થાય? જી ચિંતન, આભાર આપનો જાણકારી આપવા માટે. બે વિદ્યાર્થીને જાહેરમાં તોફાની શખ્સોએ માર માર્યો, પટ્ટા વડે ફટકારવામાં આવ્યા, માથાના ભાગ પર લાકડીના ફટકા મારવામાં આવ્યા. વિદ્યાના ધામમાં દાદાગીરી કરતા શખ્સો કોણ છે? ઝી 24 કલાક સવાલ પૂછે છે. વિદ્યાર્થીને માર મરાતા જે માર મારનારા લોકો છે એની સામે કાર્યવાહી થશે? યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડ શું માત્ર દેખાડા પૂરતા છે? પઠાણ ગેંગ સામે યુનિવર્સિટીના સત્તાધીશો ચૂપ કેમ છે? આ બધા સવાલ થઈ રહ્યા છે. ફરિયાદ નથી થઈ, પણ પઠાણ ગેંગ જેનો ભૂતકાળમાં પણ આતંક રહ્યો છે, શું એની સામે પોલીસ કોઈ કાર્યવાહી કરશે? વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર ઝડપાયા છે. એસવાય બીકોમની વિદ્યાર્થિનીની કેમ્પસમાં 3 શખ્સોએ છેડતી કરી હતી. યુવકોએ આંખ અને હાથથી વિદ્યાર્થિનીને બેભત્સ ઇશારા કર્યા હતા. અબુ પઠાણ, રિયાન પઠાણ, શાહિદ શેખની અટકાયત થઈ. વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી એમએસ યુનિવર્સિટી સતત વિવાદમાં રહી છે. એક અઠવાડિયામાં કોમર્સ ફેકલ્ટીમાં જ કેટલાક વિદ્યાર્થીઓએ મહિલા શિક્ષિકાને બીભત્સ ચિત્રો દોર્યા હતા. ગઈકાલે જ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 6 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને માર માર્યો હતો. વારંવાર ઘટનાઓ બન્યા છતાં પણ સિક્યોરિટી શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થી પાંખ એબીવીપીના કાર્યકર્તા નિશિત વરિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નિશિતભાઈ, શું થયું હતું? વિદ્યાર્થિનીની છેડતી કરવાના સમાચાર છે, શું થયું હતું? હા, એટલે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની ઘટના સામે આવી છે. અમારા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પણ ત્યાં યુનિવર્સિટીમાં હોતા હોય છે, તો વિષયની જાણ થતાં અમે પણ તપાસ કરી કે આની પાછળ શું ઘટના બની છે.
तो ध्यान में आयु कि त्याना अमुक जे समाज ना विद्यार्थी छे ए विद्यार्थी छेड़ती करता था अने विद्यार्थी एफआईआर पण करावी छे એટલે પૂછતી થતા ધ્યાનમાં આવે છે કે ભાઈ અહીંયા આવી રીતના અવારનવાર આ રીતની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા અઠવાડિયાથી કંઈક ને કંઈક ઘટના યુનિવર્સિટીની અંદર થઈ રહી છે. ત્યાંની પાછળ અમારી પણ રજૂઆત, મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે કે અહીંયા જે વિજિલન્સનો સ્ટાફ યુનિવર્સિટીની અંદર એનાયત કરવામાં આવે છે તો એની પણ જે બેદરકારી છે એ કંઈક ને કંઈક સામે આવી છે કે ભાઈ આવી જે પ્રવૃત્તિઓ યુનિવર્સિટીની અંદર કોલેજ કેમ્પસોની અંદર ચાલી રહી છે તો એને અટકાવવી જોઈએ અને એની પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને ઉદાહરણ રૂપી કોઈ કાર્યવાહી થાય જેના કારણે અવારનવાર જે આવી ઘટનાઓ થાય છે. નિશિતભાઈ, એમએસ યુનિવર્સિટીમાં કોઈ સિક્યોરિટી નથી અને અબુ પઠાણ, રિયાન પઠાણ, શાહિદ શેખ આ બધા કોણ છે? આ બધા અહીંના ઘણા સ્ટુડન્ટ પણ છે, વિદ્યાર્થીઓ પણ છે, આની પાછળ સિક્યુરિટી પણ હોય છે અને સિક્યુરિટીની ઉપર વિજિલન્સનો સ્ટાફ પણ એનાયત કરવામાં આવે છે ઓફિશિયલ. પરંતુ ક્યાંક ને ક્યાંક એની પણ એ દરકારી સામે આવી છે કે ભાઈ જે આઈકાર્ડ હોય આઈકાર્ડ ચેક કરવા જોઈએ યુનિવર્સિટીની અંદર એન્ટ્રી લેતા પહેલા, વિદ્યાર્થી છે કે નહીં એની પાછળ આઈકાર્ડ આપવામાં આવે છે તો આઈકાર્ડ ચેક કરવા જોઈએ. પરંતુ એવું લાગે છે કે ભાઈ આઈકાર્ડ પણ ચેક કરવામાં નથી આવતા. તો અમારી પણ રજૂઆત અવારનવાર થતી હોય છે અને અમે આજે પણ રજૂઆત કરવાના છે સિન્ડિકેટોની સામે કે ભાઈ યુનિવર્સિટીની અંદર વિજિલન્સનો સ્ટાફ જયારે 50-60 હજાર સેલેરી લેતો હોય છે તે શિક્ષાના ધામની અંદર આ રીતનું કૃત્ય કરવા માટે જે પ્રવેશ કરતા હોય છે એને અટકાવવા જોઈએ. તો આજે પણ અમે એની પણ રજૂઆત કરવાના છે કે કડકથી કડક આની પર કાર્યવાહી થાય. બિલકુલ, કાર્યવાહી કરવા માટે અપીલ કરવામાં આવી છે. આભાર તમારો વાત કરવા માટે. ઝી 24 કલાક સાથે લકુલીશ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે, એમએસ યુનિવર્સિટી પીઆરઓ છે. લકુલીશજી, એ જણાવો કે એમએસ યુનિવર્સિટીમાં વારંવાર આવી ઘટનાઓ કેમ બને છે? ક્યારેક વિદ્યાર્થીઓ મહેફિલ માણતા ઝડપાય, ક્યારેક વિદ્યાર્થીઓ એકબીજા સાથે મારામારી કરે, અને હવે તો હદ વટાવી દીધી છે, છેડતી થવા લાગી છે એમએસ યુનિવર્સિટીમાં. છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે અને એને જે સંજ્ઞાનમાં લઈ યુનિવર્સિટીએ પોતાની વિજિલન્સને સ્ટાફ વધારવાની પણ વિચારણા હાથ ધરેલ છે અને સાથે સાથે આ પ્રવૃત્તિઓ રોકવા માટે થઈ અને શક્ય તમામ પગલાઓ યુનિવર્સિટી દ્વારા ભરવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કોઈક વિદ્યાર્થીઓને જ્યાં કાઉન્સિલિંગ દ્વારા પણ સમજાવી શકાય એવા પણ પ્રયાસો યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે અને યુનિવર્સિટી એટલું સુનિશ્ચિત કરવા માંગે છે કે અહીંયા ભણનારા દરેક વિદ્યાર્થીની સુરક્ષા, સલામતી અને સાથે સાથે સારું ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એની માટે યુનિવર્સિટી કટિબદ્ધ છે. લકુલીશજી, તમે જોડાયેલા રહો. એનએસયુઆઈમાંથી વ્રજ પટેલ જોડાઈ ચૂક્યા છે. વ્રજ, શું થયું હતું? આપણી સાથે પીઆરઓ લકુલીશભાઈ છે. શું થાય છે યુનિવર્સિટીમાં? યુનિવર્સિટીમાં સૌપ્રથમ તો છેલ્લા ઘણા એકાદ વર્ષથી આપણે જોઈએ ને તો છેલ્લા વર્ષમાં 11-12 વખત દૂધ અથડામણ થઈ ચૂકી છે. એમાં ક્યાંક ને ક્યાંક છેલ્લા 2-3 વખતથી પઠાણ ગ્રુપ જે છે એ ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે. પહેલાંની જેમ અમે ઘણી બધી વખત તંત્રને પણ રજૂઆત કરી છે કે આમના ઉપર એક્શન લેવામાં આવે, કારણ કે આ જ સંગઠન અને આ જેટલા નામ અત્યારે ન્યૂઝમાં જોઈ રહ્યા છે આપણે તમારા ન્યૂઝ દ્વારા, એ જ નામ હમણાં જ એમના ઉપર લગભગ આ છેલ્લા 3 મહિનામાં આ બીજી કે ત્રીજી એફઆઈઆર નોંધાશે તેવું મને જણાઈ આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આવા લોકોને તો રસ્ટિકેટ જ યુનિવર્સિટીએ કરવા જોઈએ, કારણ કે આવું તો યુનિવર્સિટીમાં ક્યારેય નથી જોયું. આપણી સાથે લકુલીશભાઈ છે અને આખું ગુજરાત તમને બંનેને સાંભળી રહ્યું છે. તમારે વ્રજભાઈ, લકુલીશભાઈને કંઈ રજૂઆત કરવી હોય, કંઈ ફરિયાદ કરવી હોય તો કહી શકો છો અહીંયા અમારા માધ્યમથી. ચોક્કસ હું લકુલેશભાઈને એટલું જ વિનંતી કરીશ કે આ જેટલા પણ આ જે તત્વો જે વિડીયોમાં પણ આપણા સીસીટીવીમાં દેખાય છે આવા તત્વોને તાત્કાલિક સસ્પેન્ડ કરો, કારણ કે આ લોકો દર વખતે આવું કરે છે અને પઠાણ ગ્રુપ એટલે યુનિવર્સિટીમાં ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીનું નામ ને ડહોળવાનું જો વાત કરે તો એ આ પઠાણ ગ્રુપ છે અને એમાં પણ જે આ જે 3-4 નામો આવ્યા છે એમાંથી પણ આ જે નામો છે એ નામો વાળાને તો પહેલા રસ્ટિકેટ કરો જેથી એમને એક સબક મળે. તો બીજા વિદ્યાર્થીઓ આવું કરતા પહેલા વિચારે. એક સંગઠનોની જે અંદર ઝઘડો હોય છે. ચલો જવાબ લઈ લઈએ લકુલીશભાઈ. જો આ વિદ્યાર્થીએ તમને કઈ ફરિયાદ કરી, શું નિવેડો છે હવે?
બેઝિકલી જ્યાં સુધી વાત છે કે એફઆઈઆર નો વિષય છે એ કાયદાકીય જોગવાઈઓ હેઠળ જે પણ કઈ ઘટનાક્રમ થતો હશે એ પોલીસ દ્વારા કરવામાં આવશે, એમાં તો અમે કઈ નિવેદન એમાં આપી શકીએ એમ નથી. પરંતુ જ્યાં સુધી યુનિવર્સિટી નો પક્ષ છે તો યુનિવર્સિટી આ કોઈ પણ પ્રકારની આવી ઘટનાને સાંકળી લેવા માટે તૈયાર નથી. અને આ પ્રકારની કોઈ પણ મારામારીની ઘટના હોય કે છેડતીની ઘટના હોય એ બાબતે યુનિવર્સિટી ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અને એમાં સખતમાં સખત કાર્યવાહી કરવા માટે બંધાયેલી છે. ઠીક છે, આશા રાખીએ કે હવે ભવિષ્યમાં આવું ન થાય જેવું ભૂતકાળમાં થતું આવ્યું છે. આભાર તમારો લકુલીશભાઈ, વ્રજભાઈ, ઝી 24 કલાક સાથે વાત કરવા માટે. પણ એ હકીકત છે કે આ પહેલી વખતનું નથી, ભૂતકાળમાં પણ એમએસ યુનિવર્સિટીમાં ઘણી વખત જૂથ અથડામણો થઈ ચૂકી છે, વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોય એવી ઘટનાઓ બની છે. પણ હવે તો હદ થઈ ગઈ છે, કારણ કે વિદ્યાર્થીની છેડતી થયાની ફરિયાદ થઈ. તો આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીશું. જોતા રહો ઝી 24 કલાક.